સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટર નડિયાદ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટેના સમર કેમ્પની પૂર્ણાહુતિ કરાઈ છે. આ મનોદિવ્યાંગ બાળકો દ્વારા ચિત્રો બનાવાયા. મનોદિવ્યાંગ બાળકોને સેન્સનો ઉપયોગ શીખવતા સ્મેલ, ટેસ્ટ, ટચ, હિયરિંગ અને વિઝનની સમજણ અપાઈ હતી. પ્રફુલ્લ પટેલ, એડનવાલા, વસંતભાઈ પટેલ, કમલેશભાઈ જૈન, મનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આપણે આજના કાર્યક્રમ હું ચૈતાલી શાહ, સક્ષમ ગુજરાત દ્વારા ચાલતું સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ એવમ અનુસંધાન મંડળ દ્વારા આ વખતે સમર કેમ્પ યોજવામાં આવ્યો. ખાસ કરીને મનોદિવ્યાંગ બાળકો અને તેમના સિબ્લિંગ્સ, યાનિ કે એમના ભાઈ બહેનો માટે. અને આ સમર કેમ્પમાં મનોદિવ્યાંગ બાળકો પબ્લિક સ્પીકિંગ શીખ્યા, યોગા, શ્લોક ચેન્ટિંગ, પ્રાર્થના, વિવિધ પ્રકારના આર્ટ, વોલપીસ હેંગિંગ્સ, ડાન્સ અને ઘણી બધી બ્રેઇન જીમ એક્ટિવિટીઝ તેઓ શીખ્યા. અને એ સાથે મુખ્ય હતું આ વખત માટે સેન્સરી, જે 5 સેન્સીસ બાળકો યુઝ કરે છે, સ્મેલ, ટેસ્ટ, હિયરિંગ, વિઝન અને ટચ, તે 5 સેન્સીસનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આ વખતે સમર કેમ્પમાં શીખવાડવામાં આવ્યું છે. I myself, Sakshi Venkumar Patel, student of class 11, science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.